नमस्कार एसएनपी न्यूज માં હું દિનેશ મકવાણ આપનો હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં અકસ્માતના ચાર બનાવમાં ચારના મોત। ભરૂચ જિલ્લામાં અકસ્માતોની વણઝાર। ભરૂચના ગાંધી બજારની ખુલ્લી ગટરનો વિવાદ પકડ્યો। પુનઃ એકવાર વેપારીઓ મેદાનમાં ઉતરે તેવા એલાન। 10 દિવસનો અલ્ટિમેટમ આવ્યો। ભરૂચના સારસા ગામે ખાણ ખનીજના વિભાગ દ્વારા સપાટો। भूमाफियाओ गामना सभ्यों ने रुपया आपता होवानो विवाद पकड़ियो तो। जगड़ियाना सारसा गामनी खाड़ीमांथी लीज वगरनी गैरकायदेसर रेती काढवाना कौभांडमां खाण खनिज विभागमां फरियाद पहोंचता तेओए सपाटो बोलाव्यो तो। जगड़िया तालुकाना सारसा गामे मधुमती खाड़ीमां रेतीनी लीज बाबतनो विवाद दिवसे ने दिवसे वकरतो जई रह्यो छे। थोड़ा दिवस अगाउ भाजपा कार्यकर हेरल पटेलनी आगेवानी हेठळ केटलाक ग्रामजनोए ग्राम पंचायत सभ्योए लीज धारको पासेथी पैसा लीधा होवानी वात आगळ करीने ग्राम पंचायत कचेरीए हल्लाबोल कर्यो हतो। दरमियान गईकाले सारसा ग्राम पंचायतना उपसरपंच मेलीबेन वसावाए ग्राम पंचायत सभ्योनी सही साथे जिला कलेक्टर भरूच अने खाण खनिज विभागने आवेदन पत्र आप्यो हतो। ग्राम पंचायत सभ्योए रजूआत करता जणाव्युं के सारसा गामना गुलियाबाड़ा फळिया पासेथी वहेती मधुमती नदीना पटमां ज्यां लीज नथी ते जग्याए मोटू हिटाची मशीन मूकीने तेनाथी मोटा हाइवा ट्रकोमां रेती भरीने हिरण जयवर्धन पटेल अने सतीश पटेल द्वारा गैरकायदेसर रेतीनी चोरी करवामां आवे छे। छेल्ला 4-5 दिवसथी 24 कलाक रेतीनी ओवरलोडेड गाड़ियों भराई रही छे अने पंचायत द्वारा आ बाबते कहता पंचायतनी बोरीने खोटा केसमां फसावी देवानी धमकीओ अपाती होवाना पगले मोड़े मोड़े पण खाण खनिज विभागनी टीमे स्थळ उपर सपाटो बोलाव्यो छे अने गैरकायदेसर माटी खनन करनारा भूमाफियाओ सामे कायदेसरनी कार्यवाही आरंभवामां आवी रही छे। मारुं नाम भाईलाल बी रोहित, हुं सारसा ने सार बोड़ी पंचायतनो सभ्य छुं। सारसा पंचायतमां आ 4 दिवसथी गैरकायदेसर आ का गाड़ियो जाय छे एना माटे केटली गाड़ियो एना ऑपरेटरनो जवाब लेव एनी केटली गाड़ियो गई छे ये बधो जवाब माहिती मांगो। અમે તો એને અંદર કશું કાર્યવાહી કરતા વાર લાગી એટલે આ બધું પ્રોબ્લેમ થયું છે। હમણાં તમે જાણ કરીને બોલાવ્યા છે અમને? હા, બધાને જાણ કરીને જાતે જઈને બોલાવ્યા છે। ભરૂચ ખાણ ખનિજ વિભાગે જાતે ગયા હતા? હા, જાતે ગયા હતા। ભરૂચના ગાંધી બજારની ખુલ્લી ગટરનો વિવાદ પુનઃ વકાળ્યો છે। સ્થાનિકોએ પાલિકાને 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। ભરૂચ શહેરના પાટા તળાવથી પૂર્જા બંદરના દત્તાત્રેય મંદિર સુધીનો માર્ગ ઉપરથી સમગ્ર ભરૂચ શહેરમાં વરસાદી પાણી પસાર થતા નર્મદા નદીમાં જતું હોય છે અને સમગ્ર માર્ગ ઉપર બંને રોડની સાઈડ ઉપર ખુલ્લી ગટરના કારણે વરસાદી પાણીમાં ખુલ્લી ગટર ન નજરે પડતા કેટલાય રાહદારીઓ અને વાહન ચાલકો ખુલ્લી ગટરોમાં ખાબકતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા। ત્યારબાદ પણ સમગ્ર વર્ષ વીતી ગયું છતાં પણ ખુલ્લી ગટર અને દિશમા માર્ગની મરામત ન થતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને પુનઃ ચોમાસાની ઋતુમાં ખુલ્લી ગટરોમાં નિર્દોષ લોકો ખાબકી જીવ ગુમાવશે તો તેનો જવાબદાર કોણ તેવા પ્રશ્ન લઈને સ્થાનિક નગરસેવક અને સ્થાનિક દુકાનદારોએ નગરપાલિકાને કામગીરી કરવા માટે 10 દિવસનું અલ્ટિમેટમ આપી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અગાઉ 10 દિવસ પહેલા શ્રી બોબે સાહેબને રૂબરૂ મળી હું કાઉન્સિલર મારું ને વેપારી દ્વારા એક લેખિત રજૂઆત કરવામાં આવી હતી જે ગાંધી બજારથી લઈ પાડા તળાવ સુધી જે રોડ જે મંજૂર થયો 3,28,00,000 રૂપિયાનું ગટર લાઈન ને રોડનું કામકાજ એ હજુ સુધી છેલ્લા 4 મહિનાથી ચાલુ કરવામાં આવ્યું નથી। કોન્ટ્રાક્ટરને વારંવાર ફોન કરતા એ એક જ વાત કરે છે કે મારા પાસે માણસો નથી। આ ક્યારે પૂરું થશે? આ 5મું ચોમાસું છે, વેપારીઓને બેઠવું પડે, લોકોને બેઠવું પડે છે, લોકોને કેટલી હાલાકી થાય છે એ પ્રશાસનને જાણવાની જરૂર છે। શિવભાઈ સાહેબને ફરીથી એમ નમ્ર કે જો આ 2 દિવસમાં આ રોડનું કામકાજ શરૂ કરવામાં નહીં આવે, જો ગટર લાઈન નાખવામાં નહીં આવે તો અમે રસ્તા પર ઉતરી જઈશું, આખું બજાર બંધ કરીશું અને ચક્કાજામ કરીશું એ હું ફરીથી આ નગરપાલિકાને અપીલ કરું છું। આમોદમાં સાંકડો માર્ગ થતા જ વારંવાર અકસ્માતના પગલે હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ભરૂચ જિલ્લાના આમોદ નગર પાસેથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 64 ઉપર મલ્લા તળાવથી 32 નાળા સુધી રોડનું કામ, રોડની સાઈડ ઉપર ગટરનું કામ, ડિવાઈડરનું કામ તથા સર્વિસ રોડનું કામ કરાવવા માટે કરોડો રૂપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવેલું હતું જેનો વર્ક ઓર્ડર પણ સુરતની એજન્સીને આપવામાં આવ્યો હતો જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા એસ્ટિમેટમાં જણાવ્યા મુજબ કામ ન કરી નકશા વિરુદ્ધ કામ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયા છે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગનો રોડ સાંકડો બનાવી દીધો હતો
જેથી આમોદ પાસે ડિવાઈડર પર વારંવાર વાહનો ચડી જવાના બનાવો બનતા રહે છે। આમોદમાં બેંક ઓફ બરોડા સામે આવેલા હાઈવે ડિવાઈડર ઉપર ગતરોજ રાત્રિના સમય ભાવનગરથી દહેજ તરફ તેલના ડબ્બા અને અનાજ ભરીને જતી એક ઇકો ગાડી આમોદ પાસે ડિવાઈડર ઉપર ચડી ગઈ, જેથી કારને ભારે નુકસાન થયું હતું। અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી, પરંતુ કાર ચાલકે હાઈવે ઓથોરિટી સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। આ અગાઉ પણ આ જ હાઈવે ઓથોરિટીના રોડ ઉપર સાંકડા બનેલા રોડને કારણે ડિવાઈડર ઉપર અનેક વાહનો અકસ્માતનો ભોગ બન્યા છે, જેમાં વાહન ચાલકોને પારાવાર નુકસાન ભોગવવું પડે છે। છતાં હાઈવે ઓથોરિટીના અધિકારીઓ કોન્ટ્રાક્ટરો સામે કોઈ જ કાર્યવાહી ન કરતા હોવાના આક્ષેપ થતા હોય છે। ત્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 64 વાહન ચાલકો માટે સંકટરૂપ બન્યો છે। આ બાબતે આમોદના જાગૃત નાગરિકો દ્વારા ભરૂચ તેમજ ગાંધીનગર સુધી હાઈવે ઓથોરિટીને લેખિતમાં ફરિયાદ કરી કોન્ટ્રાક્ટર સામે પગલા ભરવાની માંગ ઉઠાવી છે। અંકલેશ્વર જીઆઈડીસી પાસે દેસાઈ પેટ્રોલ પંપ નજીક ટેન્કર ચાલકે બાઇક સવારને કચડી નાખતા તેમ ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું। અંકલેશ્વર જીઆઈડીસી પાસે હાઈવે અડીને આવેલા દેસાઈ પેટ્રોલ પંપ પાસે ટેન્કર ચાલક બાઇક સવારને કચડી ફરાર થઈ ગયો, જેમાં ટેન્કર નંબર GJ6YY8100 ના ચાલકે ગફરત ભરી રીતે અને કુલ 5 ઝડપે હંકારી લાવી બાઇક નંબર GJ16YY19 ના ચાલક સરદાર સિંહ નાથુરામ સિંહ બદસરાને ટેન્કર નીચે કચરી નાખી ગંભીર ઇજાઓ પહોંચાડી ઘટના સ્થળે મોત નિપજાવી ફરાર થયો હતો। બનાવની જાણ જીઆઈડીસી પોલીસને થતા પોલીસ કાફલે ઘટના સ્થળે દોડી આવી અકસ્માતની તપાસ શરૂ કરી હતી, જેમાં મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે। માંડવા ટોલ ટેક્સ પ્લાઝા નજીક અજાણ્યા વાહને આઈસર ટેમ્પોને ટક્કર મારતા ચાલક અને ક્લીનરનું મોત નિપજ્યું હતું। નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા માંડવા ટોલ પ્લાઝા નજીક ગત 19મી જૂન રાત્રિના 11:58 વાગ્યાના પહેલા કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂર જર્મે ગફલત ભરી રીતે હંકારી આઈસર ટેમ્પો નંબર GJ27TT0943 ને ટક્કર મારતા આઈસર ટેમ્પો ચાલક સુભાષભાઈ નાગજીભાઈ ઠાકોર તેમજ ક્લીનર મહેશભાઈ નાગજીભાઈ ઠાકોર બંને રહે અમદાવાદ, જેમાંથી સુભાષને ઘૂંટણના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે ઇજાગ્રસ્ત ક્લીનર મહેશભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું, જ્યાં તેઓનું મૃત્યુ થયું હતું। બનાવ સંદર્ભે રોશન કુમાર બિપિનભાઈ પારેખ કે જેઓ નર્મદા ટોલ પ્લાઝામાં અધિકારી તરીકે ફરજ બજાવે છે, જેઓ એ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી। વણકુટાના ટ્રેક્ટર ચાલકનું ટ્રેક્ટર પલટી જતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું। નેત્રંગ તાલુકાનું વણખોટા ગામ ઉમલા પોલીસ સ્ટેશનની હદમાં આવેલું છે। વણખોટાનો અનિલ મથુર વસાવા ટ્રેક્ટર લઈને વાકોલ ગામે ડુંગરના ઊંચા નીચા ઢાળવાળા ખેતરોમાં ખેત ખેડવા ગયો હતો, ત્યારે ટ્રેક્ટર પલટી મારી જવાના કારણે ટ્રેક્ટરનો ડ્રાઈવર અનિલ ટ્રેક્ટર નીચે દબાઈ ગયો હતો અને ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું। રેખાબેન ઈશ્વરભાઈ વસાવા રહેવાસી વણખોટા નાવે ઉમરલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। મરણ જનાર ઈસમ ડ્રાઈવિંગ લાયસન્સ વગર ટ્રેક્ટર ચલાવતો હતો। બીજા બનાવમાં જરોઈ ગામના જગદીશભાઈ અશોકભાઈ વસાવા જરોઈના બસ સ્ટેન્ડ નજીક મોટરસાયકલ પર જતા હતા, તે સમયે રેતી ભરેલી ટ્રક તેમની સાથે અથડાઈ જતા અકસ્માત થતા જગદીશભાઈ મોટરસાયકલ પરથી નીચે ફેંકાયા હતા। ગંભીર ઇજાઓ થતા તેઓનું પણ સ્થળ પર જ મોત નીપજ્યું હતું। લલિતાબેન અશોકભાઈ વસાવાએ ઉમલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ટંકારિયા ગામના હોલમાં કોવિડ કેર સેન્ટરના સેવા પ્રદાન કરનારા તમામ તબીબો અને કોરોના વોરિયર્સનું વિશેષ સન્માન કરાયું હતું। ગામમાં કોરોના કાળ દરમિયાન કાર્યરત થયેલા કોવિડ કેર સેન્ટરના નિસ્વાર્થ સેવા પ્રદાન કરનાર તમામ તબીબો તેમજ કોરોના વોરિયર્સનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો। WBF તેમજ ગ્રામ પંચાયત ટંકારિયાના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારંભ યોજાતો કાર્યક્રમનો પ્રારંભ તિલવતે કુરાન શરીફથી થયો હતો। ત્યારબાદ ટંકારિયા ગામના વતની અને હાલ ભરૂચ ખાતે સ્થાયી થયેલા અબ્દુલ કામથી એક કોવિડ કેર સેન્ટરમાં સેવા પ્રદાન કરનાર તેમજ કોરોના કપડા કાળમાં મદદરૂપ બનનાર તમામ નામી અનામી સેવાભાવી સંસ્થાઓ સખીદાતાઓ તેમજ મદદરૂપ બનનારા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। અબ્દુલ કામથી એ જણાવ્યું કે કોરોના હાલ ભલે નરમ પડ્યો છે, પરંતુ લોકોને હજુ પણ કોરોના જેવી ભયંકર બીમારી સામે સજાગ રહેવા તેમજ સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા ખાસ અપીલ કરી હતી। ત્યારબાદ કોવિડ કેર સેન્ટરમાં સતત રાત દિવસ જીવના જોખમે સેવા પ્રદાન કરનારા તમામ તબીબો તેમજ કોરોના વોરિયર્સનું ટ્રોફી પુષ્પગુચ્છ તેમજ સન્માન પત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતા અને તેઓને પ્રોત્સાહિત કરાયા હતા। અંતિમ આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું। ટંકારિયા ગામ ખાતે જે કોવિડની સ્થાપના થઈ હતી મહામારી દરમિયાન, આ કોવિડ સેન્ટર ગામની અંદર એક પણ પેશન્ટ આજે કોવિડનો અહીંયા છે નથી અને સમગ્ર આજુબાજુના વિસ્તારમાં ઝીરો કોવિડ પેશન્ટ થઈ જવાથી
आज सिच्चा टंकड़िया गाम कोविड सेंटर है बंद करन्म्न पेटे जो डॉक्टर्स नर्सिंग स्टाफ मेडिकल स्टाफ एम्बुलेंस ड्राइवर ऑक्सिजन बोतल कमी सफाईकर्मी जे लोग त्या मददरूप थे जे दानवीरो आ कोविड सेंटर शुरू करने दान आपेलू ए तमाम सन्मान करने आज टंकड़िया गामना मोटा पाटण में डरोलूमना होलनी अंदर सन्मान पत्रों अने ट्रॉफी आपी तमाम डॉक्टर्स ने कोरोना वोरियर्स सम्मानित करवा आ प्रसंगे भरूचथी डॉक्टर आवेला डॉक्टर वसीमराज डॉक्टर इरफान डॉक्टर समीर डॉक्टर सोहेब बेगमास्टर अमरा ट्रस्ट प्रमुख श्री यूनुस भाई खांडिया यूसुफ साहेब जेफ डॉक्टर अपना नासी साहेब लोटिया सफन भूटा और समग्र टंकड़िया गामना पंचायत सभ्य समग्र गामना लोग आज एक थी और तमाम कोरोना वोरियर्स सम्मान पत्र आप सम्मानित करी आज अमने खुशी है कि एक समय एवं कि अमरा गाम में रोज चार थी पांच पांच मरीज रहता था आज जीरो एक पर टंकड़िया में कोविड पेशेंट नहीं ए बदल हूँ जे लोग नानी अनामी विदेश में रहता दानवीरो इंडिया में रहता दानवीरो दान आप बदल हूँ टंकड़िया कोविड सेंटर तमाम शुक्र अदा करूँ दिल से आभार व्यक्त करूँ। झगड़िया तालुका कांग्रेस द्वारा राहुल गांधी ने जन्मदिवस निमित्त मास्क और सैनिटाइजर वितरण करायो तो हालनी कोरोना की महामारी दरमियान नागरिकों कोरोना संक्रमित नहीं थाय ते बाबते जागृति अने तेनाथी बचवा माटे मास्क सैनिटाइजर प्राथमिक जरूरियात छे। झगड़िया तालुका कांग्रेस समिति द्वारा राहुल गांधी ना जन्मदिवस निमित्ते झगड़िया चार रस्ता खाते नागरिकों में कोरोना संक्रमण अटकावी शकाय अने कोरोना ना पड़दा में सामान्य नागरिकों ना आवे तेवा आश्रय थी शाकभाजी फळो वेचनारा अने फेरियाओ तथा चा नास्ता नी लाड़ी गल्ला संचालकों ने मफत मास्क अने सैनिटाइजर नुं वितरण करवामां आव्युं हतुं। आ प्रसंगे झगड़िया तालुका कांग्रेस ना धनराज वसावा नटू परमार अनिल पंड्या फिरदुसाबेन मंसूरी तेमज मयूरदीन सोलंकी द्वारा जरूरियातमंदों ने मास्क अने सैनिटाइजर नुं वितरण करवामां आव्युं हतुं। राहुल गांधी एकमात्र तेवा नेता हता के जेमणे कोरोना काल में कोईपण प्रकार की चिंता कर्या वगर तेमणे लोकोनी सेवा करी हती एटले अमे आजे झगड़िया तालुकाना कांग्रेसना आगेवानो साथे अमे पण आजे ए नक्की कर्युं के आ राहुल गांधी जे आपणे देशनी सतत चिंता करे छे तेम अमे पण ए नक्की कर्युं के अमे पण लोकोने मास्क अने सैनिटाइजर आपी अने तेमने मददरूप थईशुं अने आ कोरोनाने भगाववामां अमे पण आपणे साथ आपीशुं। अंकलेश्वर में 80 पुरुष और 20 महिला कैदियों ने राखी सकाई तेटली क्षमता धरावती सब जेल नो प्रारंभ करायो तो गुजरात राज्य पोलिस आवास निगम लिमिटेड द्वारा नव निर्माण पामेला अंकलेश्वर तालुका सब जेल नो लोकार्पण राज्य ना अधिक पोलिस महानिर्देशक जेल अने सुधारात्मक वहीवटी गुजरात राज्य अमदावाद ना आईपीएस डॉक्टर के एल राव तेमज तेमना धर्मपत्नी जोड़े रिबिन कापी विधिवत पूजा अर्चना अने दीप प्रागट्य करी करवामां आव्यो हतो। कार्यक्रम में अतिथि विशेष अने सह उद्घाटक तरीके जिला कलेक्टर अने जिला मेजिस्ट्रेट डॉक्टर एमडी मोड़िया उपस्थित रहा था। भरूच जिला पुलिस वड़ा राजेन्द्र सिंह चुड़ासमा की हाजरी में सब जेल निरीक्षण बाद तमाम अधिकारी द्वारा वृक्षारोपण नु आयोजन करवामां आव्युं हतुं। जेल ना बांधकाम अने सुविधा अंगे माहिती मेळवी हती जेमा तालुका सब जेल अधीक्षक तरीके हार्दिक कुमार बेलड़िया की निमणूक करवामां आवी छे। आज अंकलेश्वर सब जेल उद्घाटन थे यहाँ 100 जेटला कैपेसिटी है 80 जेटला पुरुष कैदियों ने रखी सके 80 जेटला महिला कैदियों ने रखी सके ये अत्याधुनिक नवी सुविधा यहाँ अंकलेश्वर सब जेल आज उद्घाटन थे। तो आता अत्यार सुधीना समाचार नवा समाचार साथे फरी मळीशुं। नमस्कार।